भावनगर महानगर पालिका द्वारा करोड़ों रुपया खर्चे बनावामां आवेला नारी गाम खातेनुं सीएचसी आरोग्य केन्द्र साधनों और स्टाफ अभावे शोभा गाठिया सामान धूल खाई रही है। भावनगर महानगरपालिका द्वारा 2021 जान्युआरी में तेनुं लोकार्पण पण करवामां आव्युं हतुं, परंतु आ हॉस्पिटल मात्र शोपीस माटे बनावी मूकी दीधी होय तेवुं लागी रह्युं छे। कारण के हाल आ हॉस्पिटल में ऑपरेशन थिएटर में साधनों नथी के जनरल वोर्ड में खाटलाओ ज नथी, तो आम सरकार लोकोना आरोग्यनुं केम ध्यान राखशे ते सवाल लोकोना मन में उभो थई रह्यो छे। आ अर्बन हेल्थ सेंटर नु खातमुहूर्त 2018 में करवामां आव्युं हतुं अने 5 करोड़ना खर्चे आखो आ बिल्डिंग तैयार करवामां आवी, बहु सारी बाबत कहेवाय। पण आ बिल्डिंग बन्या बाद 4 वर्ष जेवो समय थई गयो छे अने 2021 में एनुं लोकार्पण आ विस्तारना माननीय धारासभ्य अने त्यारना शिक्षण मंत्री जीतुभाई वाघाणी द्वारा करवामां आव्युं। पण परंतु आज दिन सुधी ग्रांटना अभावे अहींया तमे जोई शको छो के अद्यतन सुविधा मळे एवा बधा ज एक्सरे रूमो टोटल आ बधा ज रूमो ऊभा करवामां आव्या छे। 40 बेडनी सुविधा साथे हॉस्पिटल कार्यरत थाय अने लोकोने लाभ मळे एवी सुविधा मळे, करोड़ों खर्चो जो करवामां आव्यो छे अने ग्रांटना अभावे जो आ हॉस्पिटल चालू न थई शकतुं होय, अहींया साधन सामग्री एक पण जातनी आवी नथी, तमे जोई शको छो बधा रूम खाली छे। आथी તાત્કાલિક યોગ્યતાના ધોરણે અહીંયા ગ્રાન્ટ ફાળવવામાં આવે અને કોર્પોરેશન જો કરોડોના ખર્ચા બીજા ગાર્ડન પાછળને આવા પાછળ કરતા હોય તો અહીંયા તો આરોગ્ય પાછળ જલ્દીથી ગ્રાન્ટ ફાળવે જેથી 15-20 ગામના લોકોને લાભ મળે અને આ હોસ્પિટલ ચાલુ થાય તેવી ગામ લોકોની માગણી છે। કરોડોના ખર્ચે ફાળવણી કરવામાં આવી બનાવવામાં આવી, તમે જોઈ રહ્યા છો ધૂળધાણી થઈ રહ્યું છે। તો મારી એક જ નમ્ર અપીલ છે કે આને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને કોઈ જાતની સુવિધા નથી, તમે જોઈ રહ્યા છો બધા બેડરૂમ ઇમરજન્સી લેબોરેટરી તમામ પ્રકારના ખાલી, કોઈ સાધનો કોઈ વસ્તુ છે એની અંદર। બીજા નંબરમાં ડૉક્ટર ચાલુ ડૉક્ટર આવે છે શરદી ઉધરસ માટે, એના બીજા કોઈ ડૉક્ટરની પણ અહીં સુવિધા આપવામાં આવી નથી। મારું કહેવાનું એટલું જ છે કે અવડા મોટા કરોડોના ખર્ચે ફાળવણી કરવામાં આવી છે તો આને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે। બીજા નંબરમાં કોરોનાની મહામારી પાછું ચાલુ થવાની તૈયારીમાં છે તો અમારે ઇમરજન્સી માટે ભાવનગર ના જવું પડે, અહીંયા અવડું મોટું કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે તો અહીંયા બધા નારી ગામ તો ઠીક પણ અડખ્યા પડખ્યાના તમામ ગામડાઓને ટોટલી અહીંયા સારવાર મળી રહે એવડું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે। તો મારે એટલું જ કહેવાનું કે આને તાત્કાલિક ચાલુ કરવામાં આવે, કોરોના માટે પણ યુઝ કરવામાં આવે એમ છે અને તાત્કાલિક બધાને ટોટલી સારવાર અહીંયા મળી રહે એમ છે।